નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો વાત કરીએ મિત્રો આજે જે આપણે સિરીઝ ચાલી રહી છે એમાં ભાગ નંબર ચુમ્માલીસની વાત કરવા જઈ રહ્યા છીએ તો પ્રથમ પ્રશ્નની વાત કરીએ તો અહીંયા પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે બંધારણનો તો કે ભાઈ બંધારણના કયા અનુચ્છેદમાં ભારત દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે ઓપ્શન એ અનુચ્છેદ ઓગણીસ એક ડી અનુચ્છેદ ઓગણીસ એક ઈ ઓપ્શન સી અનુચ્છેદ ઓગણીસ એક સી અને અનુ ઓપ્શન ડી અનુચ્છેદ ઓગણીસ એક એફ તો જોઈએ તો કે ભાઈ આપણા અનુચ્છેદના ઓગણીસ નંબરની અનુચ્છેદ છે એમાં સાત અધિકાર આપેલા હતા શરૂઆતમાં પણ એક અધિકાર છે આપણે શું કરવામાં આવ્યો હતો રદ કરવામાં આવ્યો હતો તો હાલમાં આપણે કેટલા અધિકાર આપેલા છે તો કે છ આપેલા છે એમાં આપણે આ હરવા ફરવાનો છે એ અધિકાર કયા અનુચ્છેદમાં છે તો કે ભાઈ અનુછેદ ઓગણીસ એક ડી એમાં છે એમનો સમાવેશ છે હવે આ ઈ છે એમાં શું છે તો કે ભાઈ ભારતના કોઈ પણ વિસ્તારમાં કે કોઈ પણ સ્થળે સ્થાયી થવાની સ્થાયી થવાની છે એ શું છે આપેલી છે તો કે સ્વતંત્રતા આપને આપેલી છે કયા અનુચ્છેદમાં તો કે ભાઈ ઈમાં સી ની વાત કરીએ તો કે ભાઈ સંઘ અથવા સંગઠન તો કે સંઘ અથવા સંગઠન રચવાની પણ આઝાદી આપણે આપેલી છે કયા અધિકારમાં તો કે ઓગણીસ સીમાં આપેલી છે જ્યારે એફ છે એ શું થયેલો છે તો કે રદ થયેલો છે જે કયો અધિકાર હતો તો કે મિલકતનો હતો પણ પાછળથી એમને શું કરી દેવામાં આવ્યો છે રદ કરી દેવામાં આવ્યો છે તો અત્યારે કેટલા છે છ રહે છે એમાં એફ છે એ શું છે તો કે રદ થયેલો છે તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખવાની છે બીજો પ્રશ્નની વાત કરીએ મિત્રો તો કે ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ઓપ્શન એ અમૃતા પ્રીતમ ઓપ્શન બી આશા દેવી ઓપ્શન સી એસ્થર ડેવિડ અને ઓપ્શન ડી અમૃતા શેરગિલ તો આ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર છે પ્રથમ મહિલા કોણ હતા સાહિત્યકાર તો કે ભાઈ આશા દેવી છે એ પ્રથમ મહિલા સાહિત્યકાર હતા હવે આ જ્ઞાનપીઠ એવોર્ડની થોડીક વાત કરીએ મિત્રો તો કે ભાઈ જ્ઞાનપીઠ એવોર્ડ છે આ શરૂઆત ક્યારે થઈ તો કે ભાઈ ઓગણીસો પાસઠ પાસઠ થી છે એ આપવાની શરૂઆત થઈ હતી હવે આ પ્રથમ એવોર્ડ છે કોયા વ્યક્તિને મળ્યો હતો તો કે જી શંકર કુરુપ પ્રથમ કયા વ્યક્તિને મળ્યો હતો તો કે જી શંકર કુરુપ કઈ ભાષામાં મળ્યો હતો તો કે મલયાલમ ભાષામાં એમને મળ્યો હતો હવે આ એવોર્ડ છે એમાં કેટલી રાશિ આપવામાં આવે છે તો કે આ એવોર્ડમાં અગિયાર લાખ પ્લસ સરસ્વતીની મૂર્તિ અને સાલ અને પ્રશસ્તિ પત્ર તો આ વસ્તુ આટલી વસ્તુ એમાં આપવામાં આવે છે અને આ ભારતનો સાહિત્યનો કેવો છે સર્વોચ્ચ પુરસ્કાર એમને ગણવામાં આવે છે જે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર છે બધા એના જો ક્રમની દ્રષ્ટિએ વાત કરીએ તો આ જ્ઞાનપીઠ એવોર્ડ છે તો કે ભાઈ ભારત રત્ન અને આ ભારત રત્ન પછી બીજા નંબરનો કયા આવશે તો કે પદ્મ એવોર્ડ હવે આમાં પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી અને આ ત્રીજા નંબરે કયા આવશે તો કે ભાઈ ભાર જ્ઞાનપીઠ એવોર્ડ આવશે હવે આ સિવાય આગળ વાત કરીએ તો કે ભાઈ મિત્રો હવે આ સિવાય છેલ્લે કયા વ્યક્તિને છે એવોર્ડ મળ્યો અથવા છેલ્લા કયા વ્યક્તિને ના નક્કી થયું છે કે આ વ્યક્તિને મળશે તો એમનું નામ છે અક્કિતમ અચ્યુતમ નીંબુથીરી શું નામ છે અકિતમ અચ્યુતમ નંબુ નિંબુ આ વ્યક્તિને છે એ હવે આ જ્ઞાનપીઠ એવોર્ડ મળશે મિત્રો આ સિવાય ચાર ગુજરાતીઓને પણ આ એવોર્ડ આપણે મળી ચૂક્યો છે જેની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ગયા છે છતાં પણ થોડીક માહિતી લઈએ તો કે પ્રથમ ઉમાશંકર જોશી પછી તો કે પન્નાલાલ પટેલ પછી તો કે ભાઈ રાજેન્દ્ર શાહ અને ચોથું રઘુવીર ચૌધરી તો આ ચાર વ્યક્તિઓને મળી ગયો છે ઓગણીસો સડસઠમાં ઓગણીસો પંચ્યાસીમાં બે હજાર એક અને બે હજાર પંદર તો આ રીતના અત્યાર સુધી ટોટલ ચાર ગુજરાતીઓને મળેલો છે અને પ્રથમ કોને મળ્યો છે તો કે જી શંકર કુરુ પ્રથમ પુરુષ છે અને પ્રથમ મહિલા પૂછાય તો દેવી છે અને છેલ્લે કયા વ્યક્તિને નક્કી થયું છે તો કે અક્કીતમ અચ્યુતમ નીંબુથીરેને છે એ મળવા પાત્ર છે હવે આ એવોર્ડ છે કેટલી ભાષામાં અપાય છે તો કે આપણી જે બંધારણમાં માન્ય જે ભાષાઓ છે એ કેટલી છે તો કે બાવીસ ભાષા છે પણ આ બાવીસ પ્લસ બે કઈ બીજી બે ભાષાઓમાં પણ અપાય છે તો કે એક તો રાજસ્થાની અને બીજી કઈ તો કે અંગ્રેજી તો ટોટલ છે એ ચોવીસ છે આ એવોર્ડ અપાય છે કેટલી ભાષામાં અપાય છે ચોવીસ ભાષાઓમાં આ એવોર્ડ અપાય છે તો મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ વિશે આપણે આટલી માહિતી યાદ રાખીશું આગળ વાત કરીએ આપેલી છે તો આપણે આપેલું છે મકાન તો એમનું શું આપેલું છે દિવાલ એમની મકાનની સામે શું આપેલું છે દિવાલ તો દેશની સામે શું આવશે તો જુઓ મિત્રો તો કે મકાનની ફરતી શું હોય તો કે દિવાલ હોય શું હોય દીવાલ મકાનની ફરતી શું હોય દિવાલ તો દેશની ફરતી શું હોય તો કે દેશની ફરતી કંઈ દિવાલ ના હોય તો શું હોય તો કે સરહદ હોય શું હોય સરહદ એટલે આપણો જવાબ શું આવશે ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સાહિત્યકાર દલપતરામના ધાર્મિક ગુરુ કોણ હતા ઓપ્શન એ વિજાનંદ સ્વામી ઓપ્શન બી ભૂમાનંદ સ્વામી ઓપ્શન સી રેહિનાચાર્ય અને ઓપ્શન ડી ચેતનાનંદ સ્વામી

તો કે દેવાનંદ સ્વામી છે એમના સાહિત્ય ગુરુ હતા એટલે કે સાહિત્યની રચના છે કોની પાસે જ શીખ્યા હતા તો કે દેવાનંદ સ્વામી પાસેથી આ સિવાય મિત્રો આ દલપતરામની ખૂબ જ જાણીતી કૃતિ કઈ છે તો કે ભાઈ મિથ્યા અભિમાન કહે છે મિથ્યા અભિમાન અને એમનું એક પાત્ર છે જીવરામ ભટ્ટ તો આ એમની ખૂબ જ હાસ્યપાત્ર છે એ કૃતિ છે આ સિવાય એક મહત્ત્વની છે બાપાની પીપર એ પણ છે એમની કાવ્યસંગ્રહ એમની છે આ સિવાય ઘણી બધી એમની રચનાઓ છે અને એમના મિત્ર પરમ મિત્ર કહી શકાય કે જે અંગ્રેજ અધિકારી હતા એલેક્ઝાન્ડર ફાર્બસ એમની સાથે મળીને સાહિત્ય ક્ષેત્રે એમણે ઘણું બધું પોતાનું યોગદાન આપેલું હતું તો મિત્રો આ દલપતરામની વધારે માહિતી આપણે એક અલગથી એક વિડીયો બનાવેલો છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને સાહિત્યના પ્લેલિસ્ટમાં જઈને તમે સંપૂર્ણ માહિતી ત્યાંથી દલપતરામ વિશે લઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચની પ્રશ્ન પાંચ છે તીર્થ ગામ યોજના ઉદ્દેશોમાં કોનો સમાવેશ થતો નથી તો ઓપ્શન એ ધોરણ સાત સુધીનું શિક્ષણનું પ્રમાણ ઓપ્શન બી સામૂહિક એક લાખ ઓપ્શન સી તીર્થધામોનું જતન અને ઓપ્શન ડી ભાઈચારાની ભાવના તો આ તીર્થગ્રામ યોજના છે એમાં કયા ઓપ્શ કયા વસ્તુનો સમાવેશ થતો નથી કયા ઉદ્દેશનો સમાવેશ થતો નથી તો કયો આવશે મિત્રો તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે તીર્થધામ તીર્થધામોનું જતન કરવું એ એમનો એનો સમાવેશ થતો નથી બાકી જો આ તીર્થગ્રામ યોજના છે એ અંતર્ગત કોઈને લાભ મળશે તો એ ગામને છે એ કેટલું હશે તો કે સા પ્રાથમિક શિક્ષણ એમાં ફરજિયાત હોવું જોઈએ આ સિવાય એમને છે એ સામૂહિક લાખ એક લાખ રૂપિયાની રાશિ મળશે અને એમને જ્યાં છે ત્યાં ભાઈચારાની ભાવના પણ વિસ્ત વિસ્તરેલી હોવી જોઈએ તો આ એમના કંઈક તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશો રહેલા છે હવે મિત્રો આ મારો આપણો એક સવાલ છે કે તીર્થગ્રામ યોજના છે એ કયા વર્ષથી અમલમાં આવી એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે જય હિન્દ જય ભારત અસ્તુ